દેશમાં મોંઘવારીની કાળમી ભીંસને લીધે દેશના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું જીવન દુષ્કર બની ગયું છે. ત્યારે કૂદકે અને ભૂસકે વધી રહેલી મોંઘવારીથી એ વાત નક્કી થઈ ગઈ છે કે આવનારા દિવસો ગરીબ પ્રજા માટે કેવા હોઈ શકે છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધી રહેલા ભાવોના કારણે દેશની જનતા પરેશાન થઈ ચૂકી છે અને એ પણ આવી કોરોના મહામારીના કારણે. કોઈ પાસે ધંધા રોજગાર નથી, તેવામાં દરેક ચીજવસ્તુઓમાં સતત વધી રહેલા ભાવના કારણે ગરીબ લોકોને જીવવું મુશ્કેલ થઈ રહ્યું છે. ત્યારે વાત કરીએ આપણે બનાસકાંઠા જિલ્લાની, તો સતત વધી રહેલી મોંઘવારીના વિરોધમાં કેટલાક રાજકીય આગેવાનો આગળ આવી રહ્યા છે અને વર્તમાન સમયની આ મોંઘવારીનો વિરોધ કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત થઈ રહેલા વધારાને લઈ તાલુકાના કોંગ્રેસ કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો, જેમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ મોંઘવારીના વિરોધમાં સાયકલ પર સવાર થઈ હાથમાં બેનરો રાખી વર્તમાન સરકારનો વિરોધ કર્યો હતો. જો કે આ વિરોધ પ્રદર્શન દરમિયાન વિરોધ કરી રહેલા ધારાસભ્ય, તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. અત્યારે દુનિયાની દેશની અંદર ડીઝલ અને પેટ્રોલના ભાવ ધારી અસમને પહોંચ્યા છે. ત્યારે મનમોહનની સરકાર હતી અને એક રૂપિયો ભાવ વધારો થતો તો મોદી એમ કહેતા કે ઉપરની બેઠેલી સરકાર લોકોની કમર તોડી નાખે એટલો ભાવ વધારો કરે છે અને એમની ઊંઘ પણ ઉડતી નથી. અત્યારે હું મોદીને એમ કહેવા માગું છું કે કોંગ્રેસની સરકાર હતી ત્યારે એના કરતાં અત્યારે 3 ગણો ભાવ વધારો થયો છે. ખરેખર જો મોદીજી બોલ્યા તા સાચું પડતા હોય તો હું તો એમ માનું છું કે મોદીને અત્યારે રાજીનામું આપી દેવું પડે અને ખુરશી ખાલી કરવી પડે. એનું કારણ છે કે બોલેલું 1 ટકો પહેલાં નથી. દેશમાંથી બેઠલો વડાપ્રધાન આટલી બધી જૂઠણ ફેલાવી અને કોઈ પણ પ્રકારનું વર્તન ન થતું તો એને ગાદીમાંથી બેસવાનો અધિકાર જ નથી. રાજ્યમાં અને દેશમાં આ ભાજપની નિષ્ફળ સરકારે જ્યારે લોકોની કમર તોડી નાખે એવો ડીઝલ અને પેટ્રોલનો ભાવ વધારો કર્યો છે ત્યારે આમ જનતા અને ખેડૂતોને ભારે મુશ્કેલી સર્જાઈ રહી છે. મોદી સાહેબ, તમે તો કહેતા હતા કે જેટલી મનમોહનસિંહની ઉંમર છે એટલો ભાવ વધારો ડીઝલનો થયો છે. આજે મોદી સાહેબ તમારા કરતાં 1.5 ઉંમરનો ભાવ વધારો પહોંચી ગયો છે. પેટ્રોલ 100ને પાર પહોંચ્યું છે, ડીઝલ 100થી નજીક પહોંચી ગયું છે. ખેડૂતો, આમ પ્રજાને શું કરવાનું? તમારી સરકારને ઉથલાવી દેવા માટે આમ પ્રજા આજે થનગની રહી છે. આગામી દિવસોમાં તમારી ખુરશી હચમચાવી નાખી ઉખાડી ફેંકવાનો ગુજરાત અને દેશની જનતાએ નિર્ધાર કર્યો છે. આગામી દિવસોમાં અમે આ સરકારને ઉખેડીને રહીશું. ભાવ વધારો પાછો કહેજો, નહીં તો પ્રજાનો રોષ તમને ભરખી જશે.